બસ આ જે સત્તાધારની બાજુમાં ત્યાં સામે જ જગ્યા આવેલી છે ભૂતનાથ ભૂત એટલે બસ આ વડલો એ ભૂતનું નિવાસસ્થાન છે ભૂતવડલો કહેવાય છે ભૂત હોય કે ન હોય અલગ માન્યતા અને ચર્ચાનો વિષય છે અંગે દરેકની પોતાની માન્યતા હોવાનું પરંતુ જે લોકો એમ માને છે કે ભૂત છે એમના માટે આ સ્થળ રસપ્રદ છે જે લોકો નથી માનતા એમના માટે પણ આ જગ્યા રસપ્રદ છે ભૂત હંમેશા ખરાબ જ હોય એવી માન્યતા વચ્ચે સતના આધાર જેવી આ જગ્યા સત્તાધારમાં ભૂત બાપાની સવાર સાંજ આરતી ઉતરે છે અને ભૂત બાપા અહીં કેમ વસ્યા તેની એક પણ એક કથા છે અને દરેક વ્યક્તિ પોતાની રીતે રજૂ કરી શકે છે પણ કોઈને જાણવામાં રસ હોય તો મંદિર મેનેજમેન્ટને એ પૂછવું જોઈએ જય ભૂતનાથ અને સત્તાધારની જગ્યા છે એ પાડાપીરના પરચા સાધુ સંતોના ચમત્કાર એ પણ અજાણ્યું નથી અને આ ભૂત બાપા જરા અનોખા છે એક વડલો આવેલો છે એમાં ભૂત બાપા રહેતા છોકડી પડી છે અને છોકડી સીધા આ વડલી છે શ્યાર છોક ત્યાંથી શ્યાર છોક સીધા યાદ હતો પ્રેમ પરણ પ્યાવું સીધે સીધો રોડ જ છે સીધો સીધો રોડ હાઈ ક્લાસ રોડ છે શું વતન ભાઈ તમારું મારું નામ લાખાભાઈ લાખાભાઈ સત્તાધાર અમે જાય છીએ આજ ખુલ્લું હોય છે ખુલ્લું જ ખુલ્લું હોય અમારા ત્યાં જગ્યા ખુલ્લું વતન તમારું ખુલ્લું હોય છે ખુલ્લું હોય છે હા ખુલ્લું છે અત્યારે હું ત્યાંથી ને જઈ લઉં એમ ને વિજય બાપુ હોય છે શું નામ તારું સાહેબ સાહેબો સાહેબો સરસ એકલો એકલો સાહેબો છો કે કોઈ નથી સાહેબો અહીં એક વડલો આવેલો છે જેમાં ભૂત બાપા રહેતા હોવાની માન્યતા છે અહીંથી અહીંની કથા પ્રમાણે જગ્યામાં 24 કલાક ચાલતા અન્નક્ષેત્ર અને ધર્મ ધન દાન અને ધર્મની પ્રવૃત્તિ માટે જરૂરી અને ધન ધન ખૂટે નહીં એ જોવાનું આ કામ ભૂત બાપા કરે છે આ ભૂત બાપાની ખરી મજા લેવી હોય તો સવાર સાંજની આરતી સમયે જવું રહ્યું એ વખતે એક અધર્ય ભૂત બાપાને પણ અર્પણ કરવામાં આવે છે આરતી ચાલતી હોય એટલે એ સમય ભૂતવડલા વિસ્તારને બંધ કરી દેવામાં આવે છે કેમ કે માન્યતા પ્રમાણે ભૂત બાપા એ વખતે ત્યાં હાજર હોય છે કેટલાક લોકો એ પોતે ભૂત બાપાને જોયા હોવાનો પણ દાવો કરે છે પરંતુ એમાં તથ્ય છે કે નહીં એ વાત પરથી જ ખબર પડી જાય સામાન્ય રીતે ભૂતથી દૂર ભાગવાનું હોય જ્યારે અહીં લોકો માનતા ઉતારવા આવે છે આરતી સિવાયના સમયે લોકો પોતપોતાની રીતે માનતા પૂરી કરવા વડલા પાસે આવે છે અને નક્કી થયેલા થાનક પર શ્રીફળ અર્પણ કરે છે અને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ ઘણા આગળ રહેલા પશ્ચિમના દેશોમાં ભૂતપ્રેતની વ્યાપક માન્યતા હોય છે તો આ સાથે સાથે ત્યાં સંશોધનો પણ હોય છે અહીં જોકે ભૂત એ સંશોધન નહીં પણ શ્રદ્ધાનો વિષય છે અને અહીં રોજ ધૂપના ધુમાડે મૂળ પંક્તિ ધૂપનારે ધુમાડે વહેલા આવજો હાજર રહેજે રે મંદિરના આંગણામાં પાડાપીરની પૂજા થાય છે તેની કથા ત્યાં લખેલી છે પશુ પક્ષીની પણ સમાધિ હોય એવી ખાનદાનીની કથા સોરઠમાં શક્ય છે આ ભૂતકાળમાં મંદિર ભૂત બાપા કેમ કહેવાય ભૂત બાપા એ માંડાવડ થી આવ્યા એવું છે જાજા છે કે વડવાયું છે તોરણ
ઇતિહાસ તો તમને અહીંયા અંદર જાઓ ને મંદિરમાં ત્યાં તમને કહે છે. અહીંયા એક ભાઈ બેઠા હોય એ પણ કહે. ત્યાં બેઠા હતા એને તો નથી બહુ ખ્યાલ, એમ કીધું કે મનોકામના બધા કામ પૂરા બસ પૂરા કરે છે. હા એમ બસ હવે અમે અમારા નેસડાવાળા જૂના સેવક કિંજલબેન છે ત્યાં માલ ઢોર ચારવા માટે પિયાવા ગયા છે. ત્યાં તો હવે એમને મળવા માટે એમ તેમના ઝૂંપડે હનુમાન બાપા નોટે વીજુબેન એમ ને એટલે આ કે તને સપનું આવ્યું તો હાલ વીજુબેન ભાઈ લઈ જાઓ. હા ઓચિંતા નો દહાડા દસે કે દવાખાને થી આવ્યા મને કે તું કેતી હતી ને કે આ મને કે હાલ નાલો તો જાવું જ છે આજ તો ઠીક તો સારું પાણી ની ઉપાય બધા ઢોર ને માલ ને મોટા થયા મમ્મી વગર હોરવે નહીં પછી અહીંયા રસ્તામાં પછી ગાડી નો હાલે તો ક્યાંક રાત ના વરી હેરાન થઈ જાય. ના રોકાવાનું જ છે. હા તો તું હેલ ભેગી મોટું છે બાડો નથી ને બાડો પાડો બાડો નથી આ પાડી છે આ પાડો છે ને મોટું જ કહી દીધું મોતિયા જેવું કા એક ઓલો છે પાડી કઈ છે એમાં સમજો માથું જ કહી દીધું હાઈ હા હું જોવે છે છે આ પાડો છે એ કીંજો તને આ ફેર લે તને ફેર બાડી બડી બડોર બાડી બડી બડોર અને આખું કેમ ડાઉન છે ઇના બનાય અમને ઉભી રહે જો ને છોકરા ની રે ને છટકી ને પપ્પા ફેરી ખબર બીજે દીકો કિંજુ કે તો કે એમને તો પછી અમને રોકાવાનું કેસે તું દુકાનો રોકાણી
તડાવે અમે કીધું કીજો અમાર ભેગી રહી પણ તો અમે આશ્રમે રહી બરોબર બરાબર અમારે એક છોકરું જોઈએ અમને ન ગમે છોકરા વગર એ પણ નવરી નથી થતી બિચારી ઓલી દાડી ને એકલા ભોળાનાથ ના સાક્ષાત દર્શન કરાવ્યા હતા દાદા ને ઉભા રહ્યો હું કોણ ત્યાં આમને ઉભા આમને કે ડોકમાં નાગ અને ફોડો ના થી હજરા હજુ દેખાય ફટાફટ કામ કરે રામ ના કઈ રહ્યા આપણા કામ ના આપણે ને તરાઈ પડે રામ ના મહાદેવ જ કહી દ્યો ની અમે રામ ને હું અમે રામ ને ભોલાદેવ ના દર્શન કરી ને આમ જો વૈણી લેવી છે હો બીજું બે જીવન લખન જાય શ્રી રઘુવર રઘુપતિ કેને બહુત બડાઈ તુમ મમ પ્રિય ભરત સંભાઈ શાસ્ત્ર ભજન તુમ રોગ સદાવે અસ કહી શ્રીપતિ કંઠ લગાવે સનકાદિક બ્રહ્માદિ મુનિ સા નારદ સારદ સહિયાઈ તમ કુબેર નિગપાલ જાતે કવિ કો બી કહી શકે કાતે તુમ ઉપકાર સુગ્રીવ કિનારામ મિલાય રાજપદ દિન હા તુમારો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના પદ જાની પ્રભુ મુદ્રિકા મેલે પવિત પિતાસ નિકટ નૈયા महावीर जब नाम सुनावे नासे रोग रे सब पीरा जो तुम निरंतर संकट से हनुमान छुड़ावे वचन ध्यान जुलावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजायो र मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारो युग पर ताप तुम्हारा है परसीत जग तुजारा સાધુ સંત કે તુમ રખવારે અસુર નિકંદન રામ દુલારે અષ્ટ સિદ્ધિ નવ નિત કે દાતા સ્વર દીન જાનકી માતા રામ રસાયન તુમારે ભાસા સદા રહો રઘુપતિ કે દાસા તુમારો ભજન રામ કો પાવે જન્મ જન્મ કે દુખ બિસરા અંત કાલ રઘુબર પુર જાઈ જહાં જન્મ રી ભક્ત કાઈ ઓર દેવતા ચિંતન રહી હનુમત સે સર્વ સુખ કરે જંકટ કટે મિટે સબ પીરા
કિંજલબેન ને મળ્યા અને બહુ આનંદ આવ્યો અને અદ્ભુત જગ્યા છે, રમણીય સ્થળ છે ગીરનું. હવે ત્યાં હવે પાછા વળીએ છીએ એને મળીને. આ જગ્યા હનુમાન ચાલીસા કર્યા, ત્યાં હનુમાન દાદાનું બતાવ્યું મંદિર. ઓટો ઓટે બેસીને અમે દીવાબત્તી કર્યા, હનુમાન ચાલીસા કર્યા, બહુ આનંદ આવ્યો. અને કિંજલબેન પણ અત્યારે બહુ ખુશ છે અમને જોઈને, અતિ આનંદમાં છે ને બહુ ગમ્યું એને. એક જ વાત હતી, રોકાઈ જાઓ તમે. ઘણા વખત ત્યાં કહેતા હતા, ત્યાં છૂટકો જ નહોતો ગયા વગર. નેસડા વાળા કીધું એ રહેવા વયા ગયા, તો એના આગ્રહ એટલો બધો હતો ને જવું જ પડે. સીતારામ સીતારામ.